विद्यार्थी मित्रों स्टडी लाइफ माटे तमने 12 कलाकनो समय मळे छे, कुल आपणा 24 कलाक छे, एमांथी तमने स्टडी लाइफ माटे 12 कलाकनो समय मळे छे। नमस्कार विद्यार्थी मित्रों, आप सौनु वन टच एज्युकेशन चैनल में हूँ भरत पटेल हार्दिक स्वागत करूँ छूँ। आजना वीडियो अंदर आपणे परफेक्ट स्टडी टाइम टेबल नी बात करवानी छे के विद्यार्थियों ने आगे मुजब तो प्रश्न है कि स्टडी टाइम टेबल कई रीते बनावू। घना बधा विद्यार्थियों टाइम टेबल बनावे छे पण फॉलो नहीं कर सकता, एक बे दिवस फॉलो करे छे अने टाइम टेबल ना चीरे चीरा उड़ी जाए छे, फरी पोताना रूटीन कार्य रूटीन जे होय छे एनी अंदर व्यस्त थई जाय छे। तो आवुं तमारी साथे थतुं ज हशे, तो थतुं होय तो आ वीडियो जुओ, तमे कालथी नक्की करी नाखो के आपणे स्टडी टाइम टेबल फॉलो करवो ज छे। तो आ प्रमाणे जो तमे स्टडी टाइम टेबल प्रमाणे फॉलो करशो तो जीवननी अंदर 100% सफळ थशो, कारण के टाइम मैनेजमेंटनो जे गुण छे ने એ સક્સેસ થવા પાછળનો એક મહત્વનો ગુણ માનવામાં આવે છે। તો તમારા વિદ્યાર્થી જીવનથી જ ટાઈમ મેનેજમેન્ટનો ગુણ વિકસાવવો એ ખૂબ જરૂરી છે મિત્રો। તો ચાલો મારી સાથે આપણે સ્ટડી ટાઈમ ટેબલ બનાવીએ અને એ ટાઈમ ટેબલને ફોલો કરવાની 100% પ્રયત્ન કરીએ અને 100% એમાં સફળ થઈએ। તો ચાલો શરૂઆત કરીએ। તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, વિદ્યાર્થી જીવનની અંદર આપણે 3 પ્રકારની લાઈફ સ્ટાઈલ હોય છે। પ્રથમ સ્ટડી લાઈફ, બીજું હોય છે સોશિયલ લાઈફ અને ત્રીજું હોય છે ફિઝિકલ લાઈફ। હવે સૌથી અગત્યની જો કોઈ લાઈફ હોય તો એ છે સ્ટડી લાઈફ, કારણ કે વિદ્યાર્થી જીવન એટલે ભણવાનું જીવન છે, એ સ્ટડી લાઈફ આપણે જીવવાની છે, ભરપૂર આનંદથી જીવવાની છે। અને જો તમે સ્ટડી લાઈફની અંદર ભરપૂર સ્ટડી લાઈફ જીવી નાખ્યા, ભરપૂર અભ્યાસ કરી દીધો, તો પાછળની જિંદગી છે એ તમારી એક સુવર્ણ તક ઊભી થશે, તમે એક સુંદરમય જીવન જીવી શકશો એવી હું 100% તમને ગેરંટી આપું છું। તો સ્ટડી લાઈફ એ વિદ્યાર્થી જીવન માટે ખૂબ જ અગત્યની છે। તમે કોઈ પણ ધોરણની અંદર અભ્યાસ કરતા હો, તમારા માટે એ વર્ષે સ્ટડી લાઈફ જીવન એ ખૂબ અગત્યનું છે। તો સ્ટડી લાઈફ જીવનની અંદર આપણે કઈ રીતે ફોલો કરવાની છે એની વાત કરીશું, પછી સોશિયલ લાઈફની આપણે વાત કરીશું અને છેલ્લે ફિઝિકલ લાઈફની વાત કરીશું। તો વિદ્યાર્થી જીવનની અંદર 3 પ્રકારની લાઈફસ્ટાઈલ જોવા મળે છે, એક છે સ્ટડી લાઈફ, બીજી છે સોશિયલ લાઈફ અને ત્રીજી છે ફિઝિકલ લાઈફ। આ ત્રણે ત્રણ લાઈફ છે એ આપણે જીવવી જ પડે છે, હું હોઉં તમે હો કે કોઈ પણ હોય, ભલે એક ટોપર વિદ્યાર્થી હોય એ આ સોશિયલ લાઈફ અને ફિઝિકલ લાઈફ પણ જીવતો હોય છે। તો આપણે આ ત્રણે ત્રણ લાઈફ કઈ રીતે જીવવાની છે એને આપણે ટાઈમ મેનેજમેન્ટ કરવાનું છે। તો ચાલો આપણે ટાઈમ મેનેજમેન્ટની વાત કરીએ। તો સ્ટડી લાઈફ માટે વિદ્યાર્થી મિત્રો, સ્ટડી લાઈફ માટે તમને 12 કલાકનો સમય મળે છે, કુલ આપણા 24 કલાક છે, એમાંથી તમને સ્ટડી લાઈફ માટે 12 કલાકનો સમય મળે છે, રોજ કેટલા સમય મળે છે 12 કલાકનો મળે છે। સોશિયલ લાઈફ માટે તમે 2 કલાકનો સમય ફાળવી શકો છો અને ફિઝિકલ લાઈફ માટે તમે 10 કલાકનો સમય ફાળવી શકો છો। જી હા મિત્રો, ફિઝિકલ લાઈફ માટે 10 કલાકનો સમય ફાળવી શકો છો। હવે આપણે સૌપ્રથમ વાત કરીએ ફિઝિકલ લાઈફ, હવે ફિઝિકલ લાઈફની અંદર શું શું આવે છે, તો પહેલાં તો તમારે ઊંઘવા માટે, હવે વિદ્યાર્થી જીવનમાં ઊંઘ કેટલી જરૂરી છે, કોઈ કહે છે 6 કલાક, કોઈ કહે છે 7 કલાક, કોઈ કહે છે 8 કલાક। તો મારું એવું માનવું છે કે આપણા શરીરને આપણી બોડીને પૂરતો આરામ ન મળે તો આપણે ફ્રેશ થઈ શકતા નથી, એટલે કે પૂરતો આરામ જરૂરી છે વિદ્યાર્થી જીવન માટે। મોટા ભાગે 8 કલાકની ઊંઘ છે એ ખૂબ જ જરૂરી છે। તો આપણે ઊંઘ માટે કેટલો સમય ફાળવી દીધો, 8 કલાક તમારે આરામથી ઊંઘી જવાનું છે, કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર 8 કલાકની ઊંઘ તમારે લેવાની છે। બીજું છે તમારે કસરત અને રમત માટે, ઘણા વિદ્યાર્થીઓ યોગ કરતા હોય છે, કસરત કરતા હોય છે પોતાની ફિટનેસ માટે કરી, અને ઘણા વિદ્યાર્થીઓને રમત ગમત પ્રત્યે એક પ્રકારનો લગાવ હોય છે તો એ પણ કરી શકે। દરેક વિદ્યાર્થીને જીવનની અંદર રમત ગમત જરૂરી છે, તમારી ફિઝિકલ ફિટ બોડી બને એના માટે કસરત અને રમત બંને જરૂરી છે। તો આપણે એના માટે આપણે 2 કલાકનો સમય ફાળવી દઈએ છીએ, કેટલા કલાકનો 2 કલાકનો। એના પછી આવે છે તમારે જમવાનું આવે છે, નાસ્તો આવે છે, ચા આવે છે, પાણી આવે છે, જે તમે કરતા હો તો એના માટે 1 કલાક ઇનફ છે। તો આ તમારી 10 કલાકનું શેડ્યુલ થઈ ગયું ફિઝિકલ લાઈફ માટે, તમારા 10 કલાક વાપરી ગયા, 8 કલાક પૂરતી આરામ કરવાનો છે, પછી 2 કલાક તમારે કસરત કરવાની છે રમત ગમત માટે કે એ ફાળવવાનો છે, અને 1 કલાક તમારે જમવા માટે ચા માટે નાસ્તા માટે ફાળવી જાય છે, એટલે કે આ 10 કલાકનું શેડ્યુલ થઈ ગયું। હવે આપણે સોશિયલ લાઈફ ઉપર આવીએ, હવે સોશિયલ લાઈફની અંદર શું શું હોય છે, તો વિદ્યાર્થી જીવનની અંદર ફેમિલીના વર્ક હોય છે, એટલે કે તમારા ઘરનું કામ હોય છે,
ઘણી બહેનો મને ખ્યાલ છે કે ગામડામાંથી આવે છે, એ પોતાના ઘરે કામ કરે છે, બે બે ત્રણ ત્રણ કલાક કામ કરતી હોય છે અને કામ કરી અને પછી પોતાનો અભ્યાસ કરતી હોય છે, સત્તો પણ ટોપર કરે છે. તો એ બહેનોને ધન્યવાદ છે કે ખરેખર એમનું ટાઈમ ટેબલ, ટાઈમ મેનેજમેન્ટ કેટલું સરસ કહેવાય. તો તમારે ફેમિલીના કામ કરવાના છે, કોઈ તમારા ઘરે સામાજિક પ્રસંગ આવી જાય, કોઈ તમારા સંબંધીને ત્યાં સામાજિક પ્રસંગ આવી જાય તો એની અંદર પણ તમારે ઇન્વોલ્વ થવાનું છે અને અન્ય કામો તમારે કરવાના. તો આના માટે બે કલાકનો સમય ઇનફ છે. તમારે સોશિયલ વર્ક માટે, તમારા ઘરકામ માટે, સોશિયલ લાઈફ જીવવા માટે તમારે બે કલાકનો સમય ઇનફ છે. તમે રોજ બે કલાક એના માટે તમે આપી જ દો. એટલે એવું નથી કે લગાતાર બે કલાક આપણે આ કરી નાખ્યું, પણ તમારે જ્યારે તમારા ઘરનું કામ ક્યારે હોય છે, સવારે તમારે કરવું પડે છે, બપોરે કરવું પડે છે કે સાંજે કરવું પડે છે, એ સમય પ્રમાણે, એ સમયના સ્લોટ પ્રમાણે તમારા બે કલાક એની અંદર વપરાઈ જાય છે. સોશિયલ લાઈફની અંદર, ઘર કામ કરવાની અંદર, કોઈ પ્રસંગની અંદર, કોઈ મિત્રની બર્થડે પાર્ટી હોય, ક્યાંક જવાનું હોય, એ બધા જ કામોની પાછળ તમારા બે કલાકનો સમય પૂરો થઈ જાય છે. હવે અગત્યની વાત આવે છે સ્ટડી લાઈફ. સ્ટડી લાઈફ માટે તમને 12 કલાકનો સમય મળે છે. જે મિત્રો 12 કલાકનો સમય મળે છે, તમે વિચાર કરો અને આ 12 કલાકને તમે ભરપૂર ઉપયોગ કરી દીધો તો સમજી લેવાનું કે તમે 100% ટોપર બની જવાના છો, 100% જીવનની અંદર સક્સેસ થવાના છો. તો આ 12 કલાકનો ઉપયોગ આપણે કઈ રીતે કરવાનો છે એની પ્રોપર વેની અંદર તમારે તૈયારી કરવાની છે. પ્રોપર તમારે ટાઈમ ટેબલને ફોલો કરવાનો છે. આ ખૂબ અગત્યનું છે. આ તો બધા આપણે ફોલો કરી શકીએ, એકદમ આસાન છે, પણ આને ફોલો કરો તો તમે 100% જીવનની અંદર સફળ થશો. તો કઈ રીતે ફોલો કરવાનો છે તો એને આપણે બે પ્રકારે. સૌ પ્રથમ તો શાળા માટે, જો અત્યારે લોકડાઉનનો સમય ચાલે છે એટલે તમે સ્કૂલે નથી જતા તો એ તમારા માટે ડબલ ફાયદો છે. તો એ તો આપણે રજાના દિવસ ગણી અને એ પ્રકારનું આયોજન કરવાનું છે. તો સ્કૂલનો સમયની આપણે વાત કરીએ તો મોટા ભાગે 6 કલાક ઇનફ છે. કેટલી કલાક? 6 કલાક તમે શાળા માટે ફાળવી શકો છો. એટલે કે 6 કલાકનો સમય તમારા શાળાની અંદર ચાલ્યો જાય છે. હવે એની પાછળ વાત કરીએ તો રજાનો દિવસ હોય તો તમને આ 6 કલાક ભરપૂર મળે છે, પણ એનો આપણે ઉપયોગ કઈ રીતે કરવાનો છે તમને ખ્યાલ. અત્યારે લોકડાઉન ચાલે છે તો આ 6 કલાકને તમે ભરપૂર ઉપયોગ કરી શકો છો. 6 કલાકમાંથી ઓછામાં ઓછા તમે 3 કલાક તો આ વાપરી શકો છો. અત્યારે જો તમે 3 કલાક આ શાળા સમયના 3 કલાક તમે જો બગાડતા હશો તો તમારા માટે ખૂબ મુશ્કેલ કહેવાય, કારણ કે અત્યારે તમે ઓનલાઈન શીખતા હો કે યુટ્યુબ ઉપર વિડીયો ભણતા હોય, તમે 6 કલાકની અંદર તમે ઓછામાં ઓછા 4 કલાક તો એ વાપરો, ઓનલાઈન સ્ટડી કરો કે કોઈ પણ કરતા હો તમે સ્કૂલની અંદરથી કે કોઈ પણ. પણ જ્યારે શાળાઓ શરૂ થાય ત્યારે તમારે શાળા માટે 6 કલાકનો સમય ફાળવવો પડે છે. એના પછી તમે કોચિંગ જતા હો તો કોચિંગ માટે તમારો 2 કલાકનો સમય ઇનફ છે. 2 કલાક તમે કોચિંગ પાછળ ફાળવી શકો છો. કોઈ એક વિષયની અંદર જતા હશે, કોઈ 2 વિષયની કોચિંગ કરતા હશે તો એ તમારો 2 કલાકનો સમય છે. પછી તમારે હોમવર્ક માટે, જો 6 ને 2 8, હવે તમારે હોમવર્ક માટે ફાળવવાનું છે. હોમવર્ક એટલે શું? તો તમે શાળાએ જતા હશો ત્યારે તમને શિક્ષકો દ્વારા જે ગૃહકાર્ય આપવામાં આવતું છે, જે શાળાની અંદર ટોપિક ચાલ્યા હશે એનું તમારે પ્રોજેક્ટ વર્ક કરવાનું છે, તમારે ગૃહકાર્ય એના માટે તમારે ફાળવવાના છે. તો એના માટે તમારે 2 કલાક ફાળવી દેવાના છે. અને છેલ્લે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એટલે કે સેલ્ફ સ્ટડી જેને કહેવાય, એના માટે તમારે રોજના કેટલા ફાળવવાના છે? તો 2 કલાકનો સમય તમારે ફાળવી દેવાનો છે. આવી રીતે જો વિદ્યાર્થીઓ તમે આ 12 કલાકનો યુઝ કરતા હશો, 12 કલાકનો ઉપયોગ કરતા હશો તો તમે 100% ટોપર બની જશો. 2 કલાકની રોજની તમારી સેલ્ફ સ્ટડી થવી જ જોઈએ. હવે સેલ્ફ સ્ટડીની અંદર એવું ના આવે કે તમે હોમવર્ક કર્યું સેલ્ફ સ્ટડી, ના, તમે કોચિંગ ગયા એ સેલ્ફ સ્ટડી નથી. તમારે જાતે કંઈક શીખવાનું છે, તમારે સેલ્ફ સ્ટડી કરવાની છે, તમારે પોતાનો જાતે અભ્યાસ કરવાનો છે, પ્રેક્ટિસ કરવાની છે, વાંચવાનું છે. જે કરો તે કરો, પણ સેલ્ફ સ્ટડી તમારે કરવાની છે. આપણે સ્ટડી નોટ બનાવવાનો પણ વિડીયો બનાવેલો છે, એ વિડીયો જો તમે ન જોયો તો જોઈ નાખજો, તમને ખ્યાલ આવી જાય કે સ્ટડી નોટ કેટલી ઇમ્પોર્ટન્ટ છે. મોસ્ટ ખરેખર વિડીયો સરસ છે. હવે આપણે આ 2 કલાકને તમારે સેલ્ફ સ્ટડી માટે સમય ફાળવવાનો છે. આવી રીતે જો તમે ટાઈમ ટેબલ ફોલો કરશો તો તમે 100% જીવનની અંદર સક્સેસ થશો. હવે આપણે જે આપણે વાત કરી કે આ કોચિંગ માટે તમારો 2 કલાક નીકળી ગયો, હોમવર્ક માટે 2 કલાક નીકળી ગયો અને 6 કલાક તમારે શાળા માટે નીકળી ગયો. હવે જો હોલિડે એટલે કે રજા હોય, અત્યારે તો રજા છે, લોકડાઉન છે, તો તમારે 6 કલાકનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે? તો 6 કલાકનો ઉપયોગ તમારે એના સબ્જેક્ટ વાઇઝ કરવાનો છે. કે 2 પ્રકારના સબ્જેક્ટ હશે. એક સબ્જેક્ટ કેવા હશે જે તમને કઠિન લાગતા હશે અને એક સબ્જેક્ટ વિષયો એવા જે તમને સરળ લાગતા. એટલે કે સરળ અને કઠિન એટલે શું? તો કે અમુક વિષયો એવા હશે કે જેના ઉપર તમારી પકડ મજબૂત હશે,
तो एने तमारे भूली नहीं जवा एने पण ध्यान साथे साथे ध्यान में राखी अने अभ्यास करवानो छे। जे कठिन छे अने प्रथम एवा विषयों लेवाना छे जेनी अंदर तमने कंटाळो आवतो होय तमारा माटे अघरा होय एनी तमारे तैयारी करवानी छे। एना पछी तमारे सरल विषयों लेवाना छे एटले के रोज तमारे मेने तमारा विषयों जेटले छे एमांथी तमने कया विषयमां वधारे समय फाळवो छे कया विषयमां ओछो समय फाळवो छे ए नक्की करवानो।